રામદેવજી મહારાજના ત્રણ દિવસના આનંદ ઉત્સવની અંદર આજ બીજા દિવસે ભજનની રાત્રિએ જ્યારે આપણે મળ્યા છીએ, આજની ભોજનશાળાની અંદર સેવા ગામ કાળાસર ફૂલઝર કમળાપુર ચિતરિયા સોમપીપળિયા બંધાળી સાંચિયા જસદણ ગોખલાણા વીંછિયા આંકડિયા ધારાઈ રેવાણિયા ગઢડિયા માત્રા માદાવા સરવા ઢોકળવા અજમેર જંગવળ ઢેઢુકી આટલા ગામના સેવકગણની આજની દસમની ભોજનશાળાની અંદર સેવા હતી. આપ સૌ સેવકગણને ખૂબ ખૂબ ધન્યવાદ. ગઈકાલે 9મી દિવસે રાજકોટ અને આજુબાજુના ગામડાની જે કંઈ સેવકગણ એમની 9મી દિવસની ભોજનશાળામાં સેવા હતી, આપ સૌને મારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા દિવસની આવી મંગલ ઉજ્જવળ બાપાના આનંદોત્સવની રાત્રિએ આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરું છું. ઈષ્ટદેવ શ્રી રામદેપીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીંયા જે કોઈ બાપાના દ્વાર ઉપર સાધુ સંત પધાર્યા હોય એમને મારા હૃદયથી ખૂબ ખૂબ પ્રેમથી એમના ચરણોમાં વંદન કરું છું. સાજનદાઓ કલાકારો વિશેષ કરી રામદાસજીને દિલથી આવકારું છું. આપ આટલી મોટી સંખ્યામાં બાપાના દ્વાર ઉપર પધાર્યા છો ત્યારે આપ સૌને મારા હૃદયથી ખૂબ પ્રેમથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. બાપાના પ્રસંગની અંદર વર્ષોથી આપણે જે કંઈ આપણી ફરજ આવે એ ફરજ દ્વારા એમના ચરણે આપણાથી જે બને એ મુજરો કરીએ છીએ. વિશ્વની અંદર જ્યાં જ્યાં બાપાના સ્થાન હોય છે ત્યાં ત્યાં એમના ભક્તો આજના દિવસે ખૂબ પ્રેમથી પોતાના ભાવથી યથાશક્તિ પોતપોતાની જે કંઈ ભાવના બાપાના ચરણે સમર્પિત કરતા હશે. મહાપુરુષોનો અવતારી પુરુષોનો દેવી દેવતાઓનો ધર્મસ્થાનોનો તીર્થસ્થાનોનો હરેક ચેતનાનો આગવો એક પરિભાવ આગવો એક મહિમા હોય છે. એને પોતપોતાના અનુભવ વડે પોતાની જેવી શક્તિ પરમાત્માએ આપેલો જેવો સમય
અથવા જેના ઉપર જેની છત્ર છાયા હોય એની ઈચ્છા પ્રમાણે જે કંઈ બનાવ્યું બનતું હશે. સમજદાર અને એમાં અનુભવી પુરુષ એના માટે આપણે શું કહી શકીએ? આ એક પોતાના અનુભવનો વિષય છે. જેને જેને થોડા યા વધુ અંશે જે કંઈ મહાપુરુષોનો સંગ મળ્યો હશે થોડા ઘણા એમની છત્ર છાયામાં જેને સમય પસાર કર્યો છે જેને એ પુરુષના ચરણે પોતાની મનની જે ભાવના છે એ મુજબ તૃપ્તિ પામ્યા હશે. અનંત અનંત જીવ એની મનની કક્ષાને તો આપણે ન સમજી શકીએ, પણ મનની જ્યાં ઈચ્છા પૂર્ણ થાય છે ત્યાં એનો રાહ એની મંજિલ પૂર્ણ ગણાય છે. સાચા અર્થમાં જ્યારે વિચારવા જઈએ ત્યારે ઘણું બધું બાદ કરવું પડે છે, છતાં પણ જીવની ગતિ સમાન નહીં હોવાથી મનોભાવના સમાન નહીં હોવાથી જીવની જે જે પ્રકારની ઈચ્છા થઈ એની ભ્રમણાને એની ભ્રાંતિને એના સંશયને મટાડવા માટે મહાપુરુષોના અનેક સાધન બનાવવા પડ્યા છે. સમર્થ ધણીના ચરણે, સત્તાધીશ પુરુષના ચરણે એવો સમર્થ બાપ જેને મળી જાય, માં અને બાપ તો બધાને હોય પણ સમાન ન હોય. પુત્ર માટે મા બાપ, પુત્રના માટે મહાન ગણાય, પરંતુ જેમ શિષ્ય માટે ગુરુ દરેકને પોતપોતાના ગુરુ શિર સત્ર ગણાય અને પોતાની બુદ્ધિ અનુસાર પોતાના અનુભવ અનુસાર દરેક મહાપુરુષોનો ગુરુ મહારાજનો ગુણગાન ગાતા એવા છે, પણ છતાંય દરેકમાં સમાનતા નથી. કોઈ કોઈ પુરુષ, કોઈ કોઈ અવતાર તો આ દુનિયામાં એવા થયા છે કે જેના માટે શબ્દની અંદર કોઈ જગ્યા નથી, પણ છતાં આસમાનની વિશાળતાનો કોઈ પાર જ નથી. જળાશય અને જળાશ્રયની વિશાળતાનો કોઈ પાર નથી, છતાં પશુને પંખી જ્યારે ઉડે છે ત્યારે એની સમતાથી વિશેષ ઉડી શકતા નથી. જેટલી ભગવાને પાંખું આપ્યું હોય, જેટલો વજન આપ્યો હોય, જેટલી શક્તિ આપી હોય, જેટલી કળા આપી હોય, મોટા મોટા પંખી અડધો કિલોમીટર આકાશમાં નથી ઉડી શકતા.
અને એક ગરુડ હજારો કિલોમીટર આકાશમાં એ ઉડી શકે છે. અસંખ્ય નાના પંખી 100 ફૂટથી ઊંચે ઉડી નથી શકતા, એક દોથા જેવડો બાજ હોય 5-5 કિલોમીટર સુધી ઉડી શકે છે. આકાશની વિશાળતાનું માપ આજ સુધી કોઈ કાઢી નથી શક્યું, પણ જીવ પોતાની કક્ષા પ્રમાણે, શક્તિ પ્રમાણે, ગતિ પ્રમાણે આકાશમાં વિહાર કરી મનને સંતોષ પામી ધરતી પર આવી જાય છે. જળાશયમાં જળનો તૂટો નથી. અસંખ્ય જીવ જંગલમાંથી જ્યારે પાણી પીવા માટે કિનારે જાય છે ત્યારે પોતાની ચાંચ પ્રમાણે જ ભરીને પી શકે છે. એમ જ્ઞાન સાયર ગુરુ મહારાજના જે મહિમા છે, અવતારી પુરુષોનો જે મહિમા છે, નામ રૂપ અને ગુણ ભલે અલગ હોય પણ ભીતરી જે સત્તા છે, જે તાકાત છે, એ જે જીવને મહાપુરુષોએ જે દોર્યા છે, કયા રાહ ઉપર દોર્યા છે. સવારામ બાપાએ કીધું, જ્ઞાન હિમાળે ગળીએ, એ સિવાય જીવનો ઉદ્ધાર નથી. હિમાળો કીધો, જ્યાં શીતળતા જ છે, ત્રિવિધી તાપ નથી, સમર્થ પુરુષનું ચરણો મળી જાય, કોઈ મોટા પુરુષની ઓથ મળી જાય, કોઈ વસીલો મળી જાય, એની તો શું આપણે વાત કરી શકીએ. બળભાગ મહાભાગ આવા જે વિશેષણો પણ જ્યાં ટૂંકા પડે છે, છતાં આપણે આ દુનિયામાં આવ્યા છતાંય જુગાન જુગથી આ જીવ ફરતા ફરતા કંઈક ના કંઈક કર્મના ભોગવતા ભોગવતા કોઈ એવી પલ આવી કે પરમ કૃપાળુ પરમાત્માએ આપણા પર દયા કરીને એક માનવ અવસર દીધો, માનવ અવતાર દીધો. છતાંય મહાપુરુષોને જો કહેવું પડે કે હજી આપણે માણસ નથી, એમાંથી એક સવાલ ઊભો થયો કે માણસ એવું શું છે, તો બળદેવદાસ બાપુએ કીધું કે માનવ ધર્મને જાણવા મળ્યો માનવ અવતાર. કરેલા કરાર ચૂકી ગયો, અંધા ખાયે ગોમાર, આવી કંઈક ભૂલ થઈ. ખેર, પણ જીવન સુધી જ્યાં સુધી આયુષ હોય, શ્વાસા હોય, આપણું પ્રાલબ્ધ હોય, ત્યાં સુધીમાં કંઈ ના કંઈ કરતા હરિગુરા ગુરુ સંતની થોડામાં થોડી એક રજભર કદાચ આપણા પર મીઠી નજર થઈ જાય. કરોડો જન્મના પાપને કાપી અને એનો ઉદ્ધાર થઈ જાય. આજ એવો સમય ને અવસર ઘણા બધા એવા સુપાત્ર જિજ્ઞાસુ પ્રેમી અધિકારી ગતિવાન વિવેકી એવા પુરુષોને મહાપુરુષની છત્રછાયા મળી છે. એ છત્રછાયાની અંદર, મોજની અંદર, મસ્તીની અંદર એ એક અનુભવનો વિષય છે. શરીર આય પડ્યું હોય ને અનંત બ્રહ્માંડની અંદર તમે વિચરણ કરી શકો છો. તમારું મન જો વિચરણ કરી શકે છે તો મહાપુરુષોની સત્તાની તો આપણે શું વાત કરીએ, એને કલ્પી પણ ન શકીએ. ઠીક છે, સૌએ મહિમા ગાયો છે, આખરમાં જેની જન્મો જન્મની ભૂખ મટી છે એ જ ન્યાલ થયા છે, આખરમાં ત્રિવિધિ તાપ જેના શાંત થયા છે એ જ ન્યાલ થયા છે, આખરમાં જેના મસ્તક ઉપર ગુરુનો પંજો લાગી ગયો તે જ ન્યાલ થયા છે, આખરમાં સદગુરુના શબ્દના વસીલે જે આત્મા હોય પ્રતિજ્ઞા પાડી છે એ જ ન્યાલ થયા છે.
આ શરીરની યાત્રા નથી, આ આપણી યાત્રા છે. ધીરે 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 કર્મ કરતા કરતા આ સૃષ્ટિમાં આપણી દ્રષ્ટિથી જોતા આપણને ખબર પડી કે કર્મ કરવાથી જ્યાં પહોંચવું અહીંયા પહોંચી શકાય છે, પણ છતાં કર્મ કરવાની ક્ષમતા પણ આગળના જન્મથી નિર્માણ થયેલી છે, કરવું છે પણ થતું નથી. માટે ધ્યાન રાખવાની જરૂર છે, કાંઈ વાંધો નહીં, વાહે રહી જાવી તો પણ વાંધો નહીં, મોડું થઈ જાય તો પણ વાંધો નહીં. છેલ્લે સવારમાં બાપાએ કીધું કે સંધ્યા કાળ પઢે ગુરુ મહિમા, સર્વ સિદ્ધિની સિદ્ધિ છે એમાં. કદાચ સમય પૂરો થાય ત્યાં સુધીમાં પણ શુદ્ધ હૃદયથી, શુદ્ધ પ્રેમથી, શુદ્ધ ભાવથી સાચી જરૂરિયાત, સાચી ગરજ પેદા થઈ જાય અને એક અંતરાત્માથી સાચો નાદ નીકળી જાય તો ભલે ગુરુ લાખો કરોડો ગૌ છેટા હોય તો પણ એ જીવ ન્યાલ થઈ જાય છે. પરમાત્મા કહો, મહાપુરુષ કહો, સદગુરુ પદ કહો, આ પદની મહિમા જ અપાર છે, સર્વવ્યાપક છે. કોઈને કંઈ દેખાડવાની જરૂર નથી. અને આજ કાળનો વિચાર કરીને મનુષ્ય જો બેસી રહે તો એ પણ ભૂલ છે, સુકામ કાળની ખબર નથી. માટે હર સેકન્ડ હર પલ મનુષ્ય પોતાના ઘરમાં આખા દિવસમાં એકવાર તો એને આવવું જ જોઈ, શરીરમાં રહેતા હોય અને આપણે બહાર ફેર ફેર કરીએ તો પછી ઘરનું ધ્યાન કોણ રાખે. આખા દિવસમાં 5 મિનિટ તો એવી હોવી જોઈએ કે આપણા ઘરની અંદર આપણે સફર કરીએ, બધાને પૂછીએ, ધ્યાન રાખીએ તમને શું શું અગવડ છે. ઘણી બજારું છે, ઘણા ઘાટ છે, ઘણા વેપારી છે, ઘણો માલ વેચે છે, ઘણો માલ ખરીદે છે, એમાં કેવો માલ અંદર આવે છે ને કેવો બહાર જાય છે એનું થોડું ઘણું રોજ મેળ રેણીનો કરજો, હરખ શોક હૈયે ન ધરજો. આખા દિવસમાં એકવાર અંદર આવો, પૂરા શરીર ઉપર તમે ફરો અને પૂછો તમને શું અગવડ છે. જીવને સાચા રસ્તા પર સાચા ઘરમાં લાવવા માટે મહાપુરુષે અનંત પ્રકારના વ્રત, તપ, નિયમ, ધ્યાન બધું જ આપ્યું. એક સાચા રસ્તે લાવવા માટે છતાં પણ તમે જુઓ કેવી કેવી ભ્રમણા પેદા થાય છે, કે જેમ જેમ તમારો અનુભવ વધે છે ત્યારે તમને જે પ્રાપ્ત થયું એ તમને તમને નક્કી થાય છે કે આ બરોબર નથી, આના કરતાં આ બરોબર છે. વરી જેને તમે આજ નક્કી માનો છો કે બરોબર છે, જ્યાં પાછી તમારી બુદ્ધિ અગમ બને, કોઈ મહાપુરુષ તમને બુદ્ધિ બક્ષિશ કરે, તે દી તમને નક્કી થાય કે અત્યાર સુધી આ સિંધરા ખેંચાઈ ખોટું હતું, હવે આ સાચું છે. એમ કરતા કરતા બાદ કરતા કરતા જ્યારે તમારા ઘરમાં પહોંચો અને જે પહોંચ્યા છે એને યાદ રાખજો. એને કદી કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, ધર્મના મહાપુરુષ જે અગવા છે એને કોઈ વસ્તુને બાદ નથી કરી. ઠીક છે, જ્ઞાન સમજવામાં કોઈને ભૂલ થાય, એક સ્ટેજ પ્રાપ્ત થાય એક સ્ટેજની બાદ કરે, એક સ્ટેજ પ્રાપ્ત થાય એક સ્ટેજને બાદ કરે, એ બુદ્ધિશાળી ન કહેવાય. શું કામ કે મનુષ્યની ગતિ સમાન નથી, વિચાર સમાન નથી, પોતાની શક્તિ સમાન નથી, અધિકારપણું સમાન નથી. માટે દરેક સ્ટેજની એને પ્રથમ જરૂરિયાત છે. જંગલમાંથી કોઈ આવીને મને કે બાપુ કંઠી બાંધો, આપણે બાંધીએ કે ગુરુ મંત્ર દો, દીધો તો કે મને બાપુ હું ભણેલો નથી, તો શું દો? મહાપુરુષોને સત રસ્તે લઈ જવા માટે કંઈક ને કંઈક સાધન કરવું પડે છે. લે બેટા માળા રાખ, રામ રામ કરજે. ધીરે ધીરે કરતા કરતા પણ એને પોતાના જ્યાંથી ભૂલા પડ્યા છે આમ તો ખોજ એમાંથી જ શરૂ થઈ છે.
પરમ કૃપાળુ પરમાત્મા પ્રેરિત કીર્તનની રચેલી અજબ સૃષ્ટિમાં પ્રથમથી જ આ સંકલ્પ ઉઠ્યો છે કે આખી સૃષ્ટિનું નિર્માણ આપણે નથી કર્યું પણ આપણા વિના નથી થયું, તો આવો કોણ પુરુષ છે એને ગોતવા માટે. બસ અહીંયાથી જે સર્જન થયું છે, ગોતતા ગોતતા જે જે પુરુષને જે જે અનુભવ થયો અને જેને જેવા ગુરુ મળ્યા અને જે અનુભવ થયો એને આપણી સમક્ષ મૂક્યો. સુજાન સુપાત્ર જિજ્ઞાસુ તો કોને કહેવાય? સવારામ બાપાએ કીધું કે ભક્ત કરોડ ભયા તન તોડ સદા એક જોર કર્યો કરણીકો. એ જોર કે ધ્યાન ઉડાન ફિરે શિર સોંપ દિયો ડર નહીં મરણ કો ખોજ તંત તજી મત પંથ સવો કહે સંત બડો એહી દેખ્યો. કોઈ સંપ્રદાય નહીં, કોઈ મત નહીં, કોઈ પંથ નહીં, અમારો એક જ પંથ છે ખોજ તંત તજી મત પંથ. તજીને એટલે મત પંથ મૂકી દેવાનો એમ નહીં. મહાપુરુષોના શબ્દોને સમજવામાં વર્ષો જતા રહે, કારણ કે આ લોકમાં જે બુદ્ધિ આપણને પ્રાપ્ત થઈ વ્યવહારિક સામાજિક આર્થિક રાજકીય અને ધાર્મિક, એ બુદ્ધિની આમાં ચાંચ ખૂંચેવું નથી. જ્યારે જ્યારે સંપ્રદાય વધે છે ત્યારે યાદ રાખજો ધર્મ ઘટે છે, અને ધર્મ જેથી વધે છે તેથી સંપ્રદાય ઘટે છે. એટલે શું સંપ્રદાય બંધ થઈ જાય? નહીં, પણ એક સ્ટેજ ઉપર 10 સંપ્રદાયના સંતો બેઠા હોય એની વાતમાં હામાં હા હોય, જેના વર્તનમાં હા હોય, જેની વાણી સમાન હોય એને ધર્મ વૈધો કહેવાય ને સંપ્રદાય ઘટી કહેવાય. અને એક સ્ટેજ ઉપર આમંત્રણ આપ્યું હોય ને 10 સંપ્રદાયના સાધુ બેઠા હોય દેખાય એક નીચે ઉતરીને નોખી નોખી વાત કરીને ધર્મ ઘટ્યો કહેવાય ને સંપ્રદાય વધી કહેવાય. મહાપુરુષો જે ખેંચી લાવે છે એવું ખેંચી લાવે છે કે જીવનમાં સત્ય સમજવાની કોશિશ કરો, કોઈને નિંદો નહીં, કોઈને તિરસ્કારો નહીં, કોઈનું બરાબર નથી એવું કહીને આપણું કોઈ દી સાબિત સાચું કરવાની કોશિશ પણ નહીં કરવી, આપણને જે અનુભવ હોય એ રજૂ કરો. આ સત્ય છે, કારણ કે પરિભાવ પાડવો. મહાપુરુષોએ ધંધો નથી કર્યો પણ છતાં મહાપુરુષોના આ જ શબ્દ છે, અનુભવ સિદ્ધ શબ્દ છે, જે અનુભવના ઘરેથી આવ્યા છે. સતલોક અમરલોકનો સંદેશો લઈને જે શબ્દો આવ્યા છે ને એ પુરુષો આજ ચેતન સ્વરૂપે આપણી અમે મોજૂદ છે, ને એક પણ અર્થનો અનર્થ થાય તો એને કેટલું દુઃખ થાય. ના સમજ પડે તો નહીં અર્થ કરવો, કારણ કે આ અર્થ નથી, આ પ્રશ્ન નથી, આ હકીકત છે. મહાપુરુષોની સામે આ દુનિયામાં અનંત જીવોએ પ્રશ્ન ઉઠાવે છે, રાજા મહારાજાઓ પણ પ્રશ્ન ઉઠાવ્યા છે ને એની સામે તરત એને પ્રમાણ દીધું છે અને પગ ખોડ્યા છે. તેમાં જ અમારા સવારામ બાપાએ લખ્યું છે કે સત્સંગ્રામે રહ્યા પગ ખોડી. આ સતનો સંગ્રામ છે, આ વાતુનો સંગ્રામ નથી. મેદાનમાં જ્યારે ખરાખરીના ખેલ ખેલવાના હોય, સવારામ બાપાએ લખ્યું પીરુની પીરાયું બાવો પૂછશે, ખડને કાપશે ખાંડા ધાર, મળશે ચારે જુગના પીર મળીને કહેશે કે બતાવો તમારી પીરાય. ગંગાના નીર જેવું બીજું કોઈ નીર નહીં, ગાયના ખીર જેવું કોઈ બીજું ખીર નહીં, વીરોમાં હનુમાન જેવો કોઈ વીર નહીં, કહે હરજી ભાટિયા હિન્દમાં પ્રગટ થયો રામા પીર જેવો કોઈ પીર નહીં. મહાપુરુષોએ જ્યારે ખરાખરીના ખેલાયા, અમે રાજાઓ હતા મહારાજા હતા, ચાહે તે સંકટ આવ્યા છતાંય સત્સંગ્રામે રહ્યા પગ ખોડી. જે સમય પ્રમાણે પરિસ્થિતિને પસાર કરવી પડી તો કરી લીધી છે, મૂંગા મોઢે કરી લીધી, પણ જેથી સતનો સંગ્રામ આવ્યો તેથી કદી પાછો પગ નથી કર્યો. એ જ ધર્મની સ્થાપના કરી શકે, એ જ ધર્મને નિભાવી શકે, એ જ ધર્મને ચલાવી શકે, બાકી બધા ધર્મના માર્ગે ચાલી શકે. ઉજળ જંગલમાં જેથી રસ્તો બનાવવાનો હોય એ પુરુષને કેટલી મહેનત પડી હોય, અત્યારે રોડ બની જાય પછી તો લાખો માણસોને નીકળી જ જવાનું રહે ને, બીજું શું મહેનત કરવાનું રહે. એને યાદ પણ ના આવે કે આ રોડ બનાવનારને કેટલી મહેનત પડી છે,
અનંત પુરુષો, આજ અનંત સંપ્રદાય, ધર્મ રાત દિવસ, કોઈને 5,000 સેવક, કોકને 50,000 સેવક, કોકને 1,00,000 સેવક, ભેંસના શિંગડા ભેંસને ભારી કર્મ તો જ્યારે દંડ સજા એકને જ મળે છે, પણ હજારો જીવનો ઉધાર આ શબ્દ સ્વરૂપી મારો સાહેબો ગમે એના આધારે કરતો જ રહે છે. સાચું ને ખોટું સરવાળે સાનું નહીં રહે એમ કીધું છે, વચ્ચે નહીં. સરવાળો શું છે? સત્ય ને અસમ, અસત્યનો કદાચ મુકાબલો આવી જાય, કા અંત સમય જ્યારે સમય પસાર કરવાનો આવે, જેદી આ લોકથી જવાનો, આને સરવાળો કહેવાય. અને તેદી જેને પગ ખોડ્યા છે, જેનો મહિમા ગાયો છે, જે ગુરુનો મહિમા ગાયો છે, જે પરમ તત્વનો મહિમા ગાયો છે, એની સત્તા ધારે તે કરી શકે એટલી શક્તિ છે, એને બતાવી છે. અને એના આધારે જ અસંખ્ય સંપ્રદાય ધર્મ, અસંખ્ય વટવૃક્ષની નીચે અનેક આત્માઓ આજ શીતળતાને શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. દડી પડી મેદાન મેં સબ ખેલન કો જાય, નહીં કિસી કે બાપ કિયા તો જીતે સો લે જાય, ચાહે કોઈ પણ સંપ્રદાય હોય. અરે હું તો માનું છું પરમાત્માના ઘરે કદાચ જન્મ લે અને સંતોના ચરણે જન્મ લે તો પણ જો નાતો ન બંધી શકે, સંબંધ જો જોડાઈ ના શકે, મહાપુરુષને સમજી ના શકે, અથવા ના સમજાય તો કંઈ નહીં, મૂંગા મોઢે ખાલી પૈડા રહેતા આવડે ને તોય ન્યાલ થઈ જાય. સમજવાની જરૂર નથી, સમજીને શું સમજે. જેથી પોકરણગઢની અંદર બાબા રામદેવજી આવ્યા, તેથી તુમરા વંશીઓ શું સમજે બતાવો. આજ તમે તમારી જાત નથી ભૂલી શકતા, તમારો વ્યવહાર નથી ભૂલી શકતા, વર્ષોથી બંધાયેલી જે વ્યવહારની જડ છે એ નથી ભૂલી શકતા. એ અનંત બ્રહ્માનો નાથ જ્યારે આવે એ ખેલ નાખે નહીં, પણ એના ખેલમાં કેટલાના ખેલ બગડી જાય. શું કામ? અવતારી પુરુષ જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે બધા પ્રકારના આ લોકના સંબંધને બાદ રાખી અને એના પર જો કોઈની નજર જાય તો જ એ ફાવે છે, નહીતર કોઈ ફાયવા નથી. ઠીક છે, ના સમજી શકાય એના ગુણને, મહિમાને ના સાથ દઈ શકાય, અને આજ આપણે પણ ના દઈ શકીએ, કારણ કે સમાજથી વીટેલા છીએ. એ સમયે તુરાવંશી કેવી રીતે સાથ દે? બાબા રામદેવજી મહારાજ ડાલીબાઈ રામસાગરને લઈ 18 વર્ણમાં કોડિયાના ઘરે જઈ, આંધળાના ઘરે જઈ, દુઃખીજનોના ઘરે જઈ, રાત દિવસ જેને સેવા કરી અને એકતાનું પ્રતીક સાબિત કર્યું, અને જેને સેવા કરી એ અનંત બ્રહ્માના નાથને કોણ ઓળખી શકે, અને કોણ એવા તુરાવંશી ક્ષત્રિય સહન કરી શકે? ના સહન કરી શકે ને. ડાલીબાઈને પાસે રાખે એ પણ ન સહન થાય, ભજન કરવા જાય એ પણ ન સહન થાય. સગુણાબેનના સાસરિયા કહેતા તો આ તો તંબુરિયા ભગત છે, 21 વર્ષ સુધી સગુણાબેનને પિયરમાં નથી જવા દીધા. શરમ બધાને આવે, આજ આપણે તો આપણને આવે ને. પણ છતાં આ મન એવું ગોતી લે છે, મીરાથી, નરસિંહથી, બાણ સાહેબથી, દાસી જીવણથી, કબીર સાહેબથી, રામચંદ્રજી ભગવાનથી, કે કૃષ્ણ પરમાત્માથી, કે રામદેવજી મહારાજથી, કે દાદા મેકરણથી ગણો, કે દેવીદાસ બાપુથી ગણો, કે લાલજી મહારાજથી ગણો, કે આપા ગીગાથી ગણો, કે દાન બાપુથી કરો, કે વિસામણ બાપાથી જુઓ, કે આપા મેપાથી જુઓ, જાદરાથી જુઓ, માણા ગોતી જ લેશે. સવારમ બાપુ તો ટામણ ટુમણ જાણે છે, નરસિંહ મહેતા તો ટામણ ટુમણ જાણે છે, જાદુ મંત્ર જાણે છે. આવું માનીને પબ્લિકે મનને સંતોષ કરી લીધો, એમને એવો વિચાર ન આવ્યો કે પરમાત્મા ધારે તે કરી શકે છે, કદાચ પરમાત્માની પ્રાપ્તિ થઈ હોય. ના, કોઈને વિચાર નથી આવ્યો. કોક કોકને આવ્યો છે, એ બરાબર હંકડાશમાં ચીપટીમાં આવ્યા એને આવ્યો છે, અને સહજતાથી જેને મળી ચૂક્યા હોય એ તો બધી
આખી મોજ જ અલગ છે. જેમ બાપાને મળ્યા, સવારામ બાપાને મળ્યા, પણ દેવદાસ બાપાને મળ્યા સહજતાથી બિન પ્રયાસે. બાકી કોઈના કોઈ ક્યાંક હંકડાશમાં આવ્યા એમાં ફાવી ગયા. પણ મને તો એટલી ખબર પડે કે ઈના જે છે એના માટે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી અલગ અલગ રૂપ ધારણ કરીને આવવાના 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 આવવાના. શું કામ કેવું પડે છે? સર્વવ્યાપક છે છતાં પણ મૃત્યુલોકમાં એક માનવ અવસરનો આગવો મહિમા છે કે જેને સૃષ્ટિ પર સ્થાપિત કરવો પડે છે. રામચંદ્રજી પરમાત્મા મહેલમાં બેસીને જે પોતે ધાર્યું હોત એ પણ કરી શકત. કૃષ્ણ પરમાત્મા મહેલમાં બેસીને પોતે કલ્પના કરી હોય એ સૃષ્ટિ પર કરી શકે. જેથી મારવાડની અંદર કંઈ જ નહોતું, છાપા નહીં, પેપર નહીં, કોઈ ચીજ નહીં. તે દીએ છેક મુલતાન સુધી જો પાંચ મક્કાના પીરોને ખબર પડી હોય કે આવો કોણ હિન્દુસ્તાનમાં પીર છે અને પરીક્ષા લેવા આવવાનું જો થયું હોય તો એ ઘરમાં બેઠા બેઠા ન કરીએ કે કરી શકે? પણ આપણને ખબર કેવી રીતે પડે? કારણ કે દુનિયા ઉપર સાબિત કરવું પડે છે. રામચંદ્રજી ભગવાનને સાબિત કરવું પડ્યું કે ન્યાય શું છે, નીતિ શું છે, રાજનીતિ શું છે, ધર્મ નીતિ શું છે અને આ સંસારમાં મર્યાદા શું છે. કૃષ્ણ પરમાત્માને પણ નક્કી કર્યું, અસુરોને સંહાર કર્યો, રાક્ષસોનો સંહાર કરી, સંતોને સહાય કરી રામચંદ્રજી પરમાત્માએ કરી, કૃષ્ણ પરમાત્માએ કરી, રામદેવજી બાપાએ પણ અસુરોનો સંહાર કરી. અઢારે સમાજ કો કોમ કો એની અંદર પોતે એટલી પેઠ બેસાડી કે એક અવાજ ધારે તે કરી શકે. અને આ બધું કરવાનું પાછળ શું કારણ છે? બસ આ જોઈ લો સંસ્કૃતિ. કારણ કે વ્યક્તિ આજ હોય ના હોય, કાલ એવો સંજોગ બને ના બને, પણ દુનિયા પર એવી સંસ્કૃતિ સ્થાપીને જે આપણા મા બાપ, આપણા મા બાપની, આપણા સમાજની પરંપરા જુઓ, વ્યવહાર જુઓ, એના રિવાજ જુઓ, દેવી દેવતાની માન્યતા જુઓ, આ કેવું ફિટ થઈ ગયું છે. ઘણાય થાકી જશે, લો નીકળી જાઓ, જાઓ નીકળી જાઓ. ભાઈ આપણા લગ્ન થાય તેથી મજા આવે, પછી કે 90 વર્ષ સુધી લગ્નમાં થોડી મજા આવે? તોય લઈ જાય હે પરાણે અને મોઢું સારું દેખાડવું પડે કે મજા આવી તમારા લગ્નમાં. આવે સાચું કહેજો, છતાં નહીં નીકળી શકે. ધનઘડી ધનભાગ આપણા મહાપુરુષોએ આવી સંસ્કૃતિ ફિટ કરી દીધી, આમાં કરી જાઓ કોઈ દી નહીં નીકળી શકો. પરંપરાની અંદર જ્યાં સુધી તમે જોઈન્ટ નહીં થાવ, નિયમ નહીં રાખો, ધર્મ નહીં રાખો, બીજ ઉજવો, પૂનમ ઉજવો, ગુરુના પૂજન કરો, આવું નહીં કરો, વ્યંઢળ પ્રજા થઈ જશે. અને જેથી વ્યંઢળ થઈ જશે ને તેથી પ્રજા પછી કામ ગોત છે. વળી નવા નિયમ પાછળ નવા વ્રત દાખલ કરવા એને કથા મહાપુરુષે મૂક્યા, એને ચાલી રાખે છું વાંધો. અરે ફાયદો ના થાય તો કંઈ નહીં, એમાં અવશ્ય નુકસાન તો નથી નથી ને નથી. આ સાચી વાત છે કે એક પરંપરાની અંદર જોઈન્ટ થઈ ગયા, એકવાર કોઈ નક્કી કરી નાખે કે બાબાની બીજ ઉજવવી છે, પછી જાય ક્યાં? સમાજને નક્કી થઈ ગયું, પાડોશીને નક્કી થઈ ગયું, આખી જિંદગી ઉજવવી પડે, પછી છોકરાને ઉજવવી પડે. સૃષ્ટિ પર આવું બન્યું છે, પુરાણોમાં શાસ્ત્રોમાં છે. મહાપુરુષો મૂર્ખ નહોતા. આ પરંપરા એવી છે, પૃથ્વી રહે ત્યાં સુધી સ્થાપિત. બધા કહેણા કહે છે નિર્ગુણ નિર્ગુણપંથી જે છે, કોઈ શિરગુણપંથી છે, કોઈ આને નિંદે છે, આને નિંદે છે. અમારા પણ દેવદાસ બાપુએ એવું નથી કીધું, એમને આરતીમાં ચોખ્ખું કહી દીધું, નિર્ગુણ શિરગુણ સખર સરખા સમરે સંત સુજાન જય ગુરુ કૃપા નિધાન. શરીર છે તો એ પરમ પુરુષનો અનુભવ થયો, અને પરમ પુરુષ છે તો આ બધા ડાયાને વાતો કરે છે. આમાંથી એક બાદ કરો એટલે એકેય નથી. નિર્ગુણ અને શિરગુણ હુતાર આ દુનિયામાં લવાર હોય, હુતાર હોય, અઢારે વરણ હોય, એને પણ હથિયાર લઈ લો ને કહી દો તારી ઉસ્તાદી દેખાડ, નહીં દેખાડી શકે. એને બનાવ્યું જ છે એવું, એને ગમ્યું છે. અખાની આરતીમાં એને કીધું છે, વાલો મારો વિલસ્યા પોતાની મોજ, અખંડ ગુરુની આરતીની ઈચ્છા પડે એમ કર્યું. પણ ભ્રમણા અને ભ્રાંતિ સંશય ગુરુ વિના નીકળે એવું નથી.
કારણ કે એ પુરુષને ઢૂંઢવા માટે, બાપને ઢૂંઢવા માટે બધાએ મહેનત કરી છે. બધા એટલે બધાએ સમજી જાયજો, ત્રણેય લોકમાં પાયમાં છે. અને પાયમાં છે એના જ આજ જે મજબૂત પાયા છે, એ પાયા ઉપર મનુષ્ય બધાએ સમજી નથી શકતા. ધર્મને, પરંપરાને, નિયમને, ધર્મને, પણ છતાંય એક રસ્તામાં જ્યારે ફિટ થઈ જાય છે ત્યારે ભાવે ને કભાવે એનું અવશ્ય ભલું થાય છે. અને ના થાય તો એ સંસ્કાર તો દ્રઢ થાય છે. અને પૂરી વિશ્વનું બીજ ગણો તો સંસ્કાર જ છે. સંસ્કારથીને જ બધા આવ્યા છે. અને આવા સંસ્કાર કદાચ જડ થઈ જાય તો જેદી જાવી તેદી ના સમજાય તોય પાછા ફરીથી આવતા લઈને ભજનમાં આવશું, સત્સંગમાં આવશું, ભજન ગાઈશું ને આનંદ કરશું. કારણ કે સંસ્કાર જ લાવે છે. તો સંસ્કાર તો દ્રઢ થાય ને, મહાપુરુષને ના સમજી શકીએ તો કંઈ નહીં. અને થોડી થોડી સેવા થઈ જાય, કોઈ ગુરુના છત્ર છાયામાં પરમાત્માના જ્યાં ધામ હોય ત્યાં કોઈ ને કોઈ થોડી ઘણી સેવા, એટલે સેવા ના થાય તો કંઈ નહીં. અહીંયાનો હું તો માનું છું, હકનો જે ટુકડો છે, મૂંડિયાનો માલ છે, એમાંથી એક દાણો પેટમાં જાય તોય ન્યાલ થઈ જાય. એમની પાસે વિવેક હતો, સમજજો. માયાનો વિવેક હતો. આજના સમયે મૂંઝવણ એ છે કે ઈશ્વર બધું કદાચ આપી દે, એનો વિવેક કોણ આપે? એટલે આજ માયામાં બધા મૂંઝાય છે. પૈસાની અંદર મૂંઝાય છે, ખેતરમાં મૂંઝાય છે, સંસારમાં મૂંઝાય છે, જમીનમાં મૂંઝાય છે, ભાગ પાડવામાં મૂંઝાય છે, ધર્મમાં પણ મૂંઝાય છે. સાચું કોઈ કહેતું નથી, મૂંઝાય છે. શું કામ મૂંઝાય છે? જે પ્રકારની તમને સંપત્તિ પરમાત્મા આપે, એ પ્રકારનું જ્ઞાન તમારી પાસે હોય તો જ એ સંપત્તિનો તમે સહી ઉપયોગ કરી શકો. આખું જગત જે સંપત્તિનો ઉપયોગ કરે છે, આખી જગતને જે શરીર નાશવંત પ્રાપ્ત થયું છે, એ જ શરીર મહાપુરુષોને હતું. એ શરીરથી મહાપુરુષો કેવા મહાન થઈ ગયા. આ જ સંપત્તિ તમારી પાસે છે, એ મહાપુરુષો પાસે હતી, નાશવંત હતી, છતાં હજારે સાધુને જમાડી કેવા મહાન થઈ ગયા. કારણ કે પરમાત્માની બેંક છે. સાધુના ઉદરમાં જ્યારે કોઈ ભોજન જતું રહે, પરમાત્માની બેંકમાં જમા થઈ ગયું. એમાં ક્યાં કોઈ બુદ્ધિની જરૂર છે? જડ અને અન્નનો મહિમા છે. તમે જ્યાંથી લેવું હોય ત્યાંથી આજના મહાપુરુષમાં લો. પણ કયો? જે મહાપુરુષ પાસે વિવેક છે એની વાત છે. અને જો માયાનો વિવેક ફાવી ગયો તો સવારમ બાપાએ કીધું ને કે માયાનો જેને વિવેક ફાવી ગયો એને શું ઘટે? આ જ માયાની અંદર રહેલા મહાપુરુષોને જગતે માયામય જોયા છે, છતાં એ માયાથી મુક્ત રહ્યા છે અને મુક્ત થયા છે. તમારી સામે હજારો ઇતિહાસ છે. માયામાં તમને દેખાય કે આપણા જેવા જ છે, કારણ કે શરીર છે ત્યાં સુધી ચેષ્ટા છે. શરીરની ચેષ્ટા, ઊંઘવું, ખાવું, બોલવું, ખીજાવવું, વ્યવહાર, વહીવટ બધું જ કરવું પડે છે. એટલે આપણા જેવા લાગે એટલે આપણે એનાથી નજીક નથી જઈ શક્યા. ઓળખવાની હું તો માનું જરૂર નથી, કંઈ કરવાની જરૂર નથી. બસ ખાલી એની છાયામાં આવી જાય પછી આપોઆપ ગતિ કરશે. આ બુદ્ધિનો વિષય નથી. ગતિ કે જેમ લોભી માણસ હોય ને સોનાનો થાળ આપી દો કે જા આને વેચી આય, એ ન વેચી શકે. દાતાર હોય ને લોભી બનાવી દો, નહીં બનાવી શકો. સુરવીરને કાયર બનાવી દો, નહીં બનાવી શકો. અને કાયરને સુરવીર પણ નહીં બનાવી શકો. અને જે કરુણા જેના હૃદયમાં છે એને તમારે એમ કહેવું પડે કોક પડી જાય એટલે કે આનો ઊભો કરું કે ન કરું, ક્યાં ગામનો છે, કેવો છે, નહીં. અંદર એ ગતિ છે. સત્વગુણ જેનામાં વિશેષથી દોડીને ગમે એનું છોકરું છે તો ઊભો કરી દેશે. આ ગતિ આપોઆપ તમને અહીંયા લઈ જાય છે. ગતિ બનાવવા માટે સંસ્કારની જરૂર છે. સંસ્કાર માટે આવા ધામ જ્યાં જ્યાં હોય, પોતાની જ્યાં આસ્થા હોય, જ્યાં શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધા અને આસ્થા કેવી હોવી જોઈએ? પાંચ પાંચ વર્ષે બદલાવી ન જોઈ, જે થવું હોય તે થાય. કારણ કે એને અમારા મહાપુરુષે વેશ્યા કીધા છે. પતિવ્રતાની સવારામ બાપાએ કીધું છે, પતિવ્રતા કોને કહેવાય? કે પૂરી વિશ્વની અંદર જુઓ તો પોતાના પતિ કરતાં ઘણાય પતિ સારા હોય, સુંદર હોય, શક્તિશાળી હોય, પૈસાવાળા હોય, છતાં પણ પતિવ્રતા નારી માટે બીજો કોઈ પતિ નહીં.
ત્યારે સ્વર્ગમાં સત્તા જમાવી શકે છે. ત્યારે બોલે તે થાય છે. અરે અમારા આધ્યાત્મિકમાં નહીં, સામાજિકમાં જુઓ. રાણક દેવીને જુઓ, તમે જસમા ઓડણને જુઓ, સામાન્ય માણસ કહેવાય, પણ નેક છે. કંઈક નિયમ, કંઈક ધર્મ પાકું હોય. ઘણા શાસ્ત્રમાં નિયમ છે કે આખી જિંદગી જો હું જૂઠું ન બોલ્યો હોય તો આમ થઈ જવું જોઈએ, થઈ જાય છે. આ તાકાત જુઓ. બસ આવા ધામમાં આવ્યા છો. ચેતન પુરુષો તો કાયમ આ સૃષ્ટિ પર છે, પોતાના છે, એની કાયમ સંભાળ રાખતા હોય છે. થોડા હબે તબે કરતા હોય છે, કારણ કે થોડાક મજબૂત બનાવવા માટે. આખરમાં બીજું કંઈ થાય નહીં. સતાધીશ પુરુષના ચરણે રહી જીવનમાં જેટલું બને એટલું સમજવાની કોશિશ કરો. જ્ઞાની ગુરુ મળે તો કોશિશ કરો. કદાચ જ્ઞાની ગુરુ ના હોય તો પણ વાંધો ન, તો બને એ સેવા કરો, વચનનું પાલન કરો. કારણ કે બોલતો પુરુષ તો બીજો કોઈ નથી, એ જ પરમેશ્વર પોતે આંધળાને અજ્ઞાની અડગારીને ગોતે. કે એટલું કરો, પૂરું થઈ ગયું. અને પછી ખોટ આવે તો બધાએ કીધું છે, મીરાયનો કીધું, નરસિંહનો કીધું, ખોટ આવે ધણીને ખોટ જાય તો ધણીનું, કંઈ પણ થાય તો ધણીનું. અને બે ફિકરા ત્યારે થઈ શકે જ્યારે બંગડીઓ પહેરી લીધી, ધણી નક્કી કરી લીધો, પછી આ બે ફિકર ફરી શકે છે. બાકી જ્યાં સુધી બલોયા ન પહેર્યા હોય ત્યાં સુધી નક્કી નહીં. એમ ગુરુના ચરણે જેને કંઠી બંધાઈ છે, અથવા કોઈ મંત્ર મળી ગયો છે, અથવા નાતો બંધી ગયો છે. સવારામ બાપાએ કીધું, સમાગમ કરો સંતનો, આ તો ફના જગત ફેલાણી. ફના જગત શું કામ કીધું? આજ છે કાલ નથી, આજ છે કાલ નથી. બસ સમાગમનો મતલબ શું? તમારો તાર જોઈન્ટ થવો જોઈએ. તાર જોઈન્ટ ના થાય તો બસ એ કહે એટલું કામ કરો. અને કદાચ એ ન કંઈ કહે તો મહાપુરુષો કેટલું બધું કહી ગયા છે એને યાદ રાખીને આપણી જય શક્તિ પ્રમાણે, આપણા વિચારપણે, આપણી ભક્તિ પ્રમાણે ભક્તિ કરી. હરિગુણ ગઈ, ગુરુના ગુણ ગઈ, આપણો જીવન અને જન્મ સફળ કરી. આવા પ્રસંગોને વર્ષોથી આપણે ઉજવીએ છીએ. 32 પ્રસંગ આપણી જગ્યામાં આવે છે, 103 વર્ષ થઈ ગયા, ને તોય આપણે આટલા આનંદથી ન જ, કોઈ દી થાક નહીં. આપણી બધી પરંપરા કેવી નકરી મહેનતવાળી જ છે. મહેનત વગરની જય જ નહીં. આ જો આખી રાત ભજન કરશું, સવારે 8 વાગે ગુરુ પૂજન થાય છે. જાગવું પડે કે નહીં? એ કોક દીક લાઈનમાં આવે ને ત્યારે ખાવું પડે. તો વર્ષોથી જાગી જ છે ને, થોડો ફેર પડી જાય, સુસ્તી ચડે, કારણ કે શરીર છે. પણ છતાંય આપણે જો બધી પરંપરાને નિભાવીએ છીએ. શા માટે? અમારા મહાપુરુષોએ પરંપરા જોડી દીધી. એટલે માની લો વર્ષે એક પ્રસંગ રાખ્યો તો અમે ભૂત જેવા થઈ જાત. 12 મહિના કરીશું પછી તો એમને તો 15 દિનો જ મેર રાખ્યો. બોલો, બીજ અને પૂનમને 12 દી જ રહે. બોલો, 15 દીએ પ્રસંગ એવા હંકડાશમાં આવી ગયા કે ભાવ હોય ના હોય પણ આપણે ભલું થઈ ગયું. બસ પછી તો આપણે એમની જે કંઈ સૃષ્ટિ છે, એમનો જે સ્થાપેલો ધર્મ છે, એના જ આપણે ફૂલ છીએ, એની શોભા છીએ. કારણ કે મોર છે એ પીછે રળિયામણો છે. શિષ્યની જે કંઈ શિસ્ત છે, શિષ્યનો વિવેક છે, શિષ્યની રહેણીકરણી છે, શિષ્યની વાણી છે, એ ગુરુની શોભા છે. અને ગુરુની જે કંઈ કૃપા છે, સત્તા છે, જે એમની ટેક છે, અને એમની જે તાકાત છે, અને એમને જે બંધાયેલું બંધારણ છે, એ તમારી શોભા છે. બસ અરસ પરસ છે ને આનંદ કરી. ફરી એકવાર થોડો ટાઈમ વધારે જતો રહ્યો, પણ નરસિંહ મહારાજે પરાણે કીધું, નહીં તો આજ નહોતું બોલું. મેં કીધું હતું નો, એમના દી બોલો તે દી કાલ ના મેરાવો તો બીજે દી કાલ. હજી કાલે આપણે છે જ, જ્યારે જેવો મૂડ હશે આનંદ કરશું. મહાપુરુષના શબ્દો તો અથા અમાપ છે. આપણી ચાંચ પ્રમાણે લઈ સંતોષ પામીને આનંદ કરીએ. વિશેષ કંઈ નહીં કહેતા. બળદેવદાસ મહારાજ ગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી ભાદરવા સુદ 10મી રાત્રિએ બાપાના આનંદ ઉત્સવની અંદર એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અમારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીંયા જે કોઈ ગુપ્ત પ્રગટ સાધુ સંતો એના ચરણોમાં વંદન. સાજનદાવનો કલાકારને ફરીથી એકવાર રામદાસજીને વિશેષ આપનું સ્વાગત. આપને આવકારું છું. અહીંયા જેટલી મોટી ઉપસ્થિતિમાં જેટલા આત્માઓ બેઠા છે, દરેક આત્માઓને મારા હૃદયથી
બાપાના પ્રસંગમાં આપનું સ્વાગત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ સદાના માટે આપ સુખી રહો, ખુશી રહો.